ગુજરાતી માં આપણે આગળનો પાઠ ભણીશું, પાઠ 10 મૂરખના સરદાર, મૂરખના સરદાર એના લેખક છે જ્યોતિન્દ્ર હ દવે, બરાબર? તો જ્યોતિન્દ્ર હ દવે આ એના લેખક છે. હવે પણ મૂરખના સરદાર, મૂરખ મૂરખ એટલે ખબર છે ને કે મૂરખ કહેવાય કે જે કામ ના કરવાનું એ પણ કામ કરતો હોય, વધારાનું કામ કરે કે જેની કોઈ જરૂરિયાત જ ના હોય એને મૂરખના સરદાર, મૂર્ખાવ કહેવાય. મૂર્ખાને જ કહેતા કે તું તો મૂર્ખો છે, બરાબર? કઈ ખબર જ નથી પડતી. તો એક દિવસ આ પાઠમાં આપણે જોવાનું છે બીરબલ, અકબર રાજા અને બીરબલની વાત કરવામાં આવી છે. અકબર રાજા અને બીરબલ, બરાબર ને? અકબર રાજા, રાજા અકબરમાં નવરત્ન હતા એમાં બીરબલ હતો, બીરબલ અકબર રાજા અને બીરબલની વાત કરવામાં આવી છે. જોઈએ આપણામાં શું કહેવા માંગે. એક દિવસ અકબરે બીરબલને પૂછ્યું, મને એવો વિચાર આવ્યો કે, શું કહે છે અકબરે બીરબલને પૂછ્યું, મને એક વિચાર એવો આવ્યો કે ચતુર માણસો મેં બહુ ઘણા બધા જોયા. એટલે શું કહે છે? મેં ચતુર માણસો તો ઘણા બધા જોયા છે, ચતુર માણસો તો ઘણા જોયા, ચતુર તો આપણે જોઈએ ને બોલે ને હા પડતી ખબર પડી જાય, પણ મૂર્ખાઓ બહુ ઓછા જોયા છે. એટલે કે મૂર્ખાઓ મેં જોયા નથી, બહુ ઓછા જોયા છે પણ ઓછા જોયા છે. હોશિયાર માણસો ને તો બોલે ચાલે તે પરથી પકડી શકાય, જેવો હોશિયાર માણસો હોય ચતુર માણસો હોય તો બોલે ચાલે એના પરથી એને પકડી શકાય છે, પણ મૂર્ખાઓને ઓળખવા સી રીતે, એટલે કે મૂર્ખાઓને કઈ રીતના ઓળખવા, આપણે મૂર્ખાઓને ઓળખવા સી રીતે, એમાં શું અઘરું છે નામદાર? એટલે બીરબલ આવું, એમાં શું અઘરું છે નામદાર? નામદાર કોના માટે શબ્દ વપરાય છે? રાજા માટે વપરાય, માંડવાચક શબ્દ વપરાયો છે. એટલે કે છે કે એમાં શું અઘરું છે નામદાર? એમાં મૂર્ખાઓને ઓળખવા એમાં શું પહેર્યું છે? એટલે કે રાજા માટે અહીંયા નામદાર શબ્દ વપરાયો છે. મૂર્ખાવડે પણ એમની બોલવા ચાલવા પરથી પણ ઓળખી શકાય છે. આવો બીરબલે જવાબ આપ્યો, મૂર્ખાવડે પણ એમના બોલવા ચાલવા પરથી આપણે ઓળખી શકીએ છીએ. આવો બીરબલે જવાબ આપ્યો, હા એ ખરું છે. અકબરે કહ્યું, પછી કઈ વિચાર આવતા એ બોલ્યો, પછી કઈ વિચાર આવતા એ બોલ્યો, એક કામ કરો. એટલે અકબર રાજાને, અકબર રાજા કે હા એ ખરું એમ અકબરે કહ્યું, પછી વિચાર કરતા એમને કહ્યું કે કામ કર. એટલે બીરબલ કહી કે શું નામદાર બોલો. એટલે કે શું નામદાર? મારે મૂર્ખાઓને જોવા છે, મારે મૂર્ખાઓને જોવા છે. તો એક અઠવાડિયાની અંદર 6 મૂરખના સરદારો લાવી હાજર કર. એટલે શું કહે છે? તો એક અઠવાડિયાનો સમય આપું છું, એમાં તું 6 કેટલા 6 મૂરખના સરદારો લાવી દરબારમાં હાજર કર. દરેક જેવો હુકમ નામદાર. એટલે શું કહે છે? કે આપણે અહીંયા લાવી તું હાજર કર. એટલે કે તું લાવીને હાજર કર. એટલે ભાઈ બીરબલ શું કહે છે? જેવો હુકમ નામદાર. બીરબલે કહ્યું, હા હા તમે કહો એમ. એટલે કે જે હુકમ, તમે જે હુકમ કર્યો એ બરાબર. બીરબલે કહ્યું, તે પછી બીજી થોડી ઘણી વાતચીત કરી રજા લીધી. પછી એના પછી બીજી ઘણી બધી વાતચીતો કરી અને પછી બીરબલે શું કર્યું? એની રજા લીધી. બીરબલ અનેક માણસોના સંપર્કમાં આવ્યો. એટલે બીરબલ પછી શોધવા લાગ્યો એટલે ઘણા બધા માણસોના સંપર્કમાં આવ્યો, બરાબર? બધા માણસોને મળ્યો. એમાં કેટલાક મૂર્ખાઓ પણ હતા. શું હતું? એમાં પણ ઘણા બધા મૂર્ખાઓ પણ હતા, પણ એમાં કોઈ મૂર્ખનો સરદાર કહી શકાય એવો નહોતો. એ બધા મૂર્ખાઓ હતા પણ એમાં મૂર્ખનો સરદાર નહોતો. એને શહેરમાં મૂર્ખના સરદારોની શોધ કરવા માંડ્યો, શોધમાં ફરવા માંડ્યો. શું કર્યું? હવે એ શહેરમાં ફરવા લાગ્યો કે ભાઈ મૂર્ખના સરદારો શોધવાના છે. એક દિવસ શું થયું? એક દિવસ ઘોડે સવાર માથા પર ઘાસનો ભારો લઈ જતો અને રસ્તા એને રસ્તામાં મળ્યો. શું થયું? એક દિવસ એક ઘોડે સવાર એને રસ્તામાં મળ્યો અને પાછું શું હતું? ઘાસનો ભારો પણ પોતાના માથા ઉપર મૂકેલો હતો. ઘોડા ઉપર એક ઘોડે સવાર હતો અને માથા ઉપર પાછું પોતાના માથા પર શું કરેલું હતું? ઘાસનો ભારો મૂકેલો અને જતો અને પાછો બીરબલને મળ્યો. એને ઉભો રાખીને પૂછ્યું, ભલા માણસ તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે? એટલે પછી એને ઘોડે સવારનો ઉભો રાખીને પૂછ્યું કે ભલા માણસ આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે? હાથી ઘોડાની લગામ જાલી એટલે બગલમાં રાખી શકાય એમ નથી. એટલે શું પેલો ઘોડે સવાર એમ કે છે કે હાથી મેં એક લગામ જાળી છે, લગામ જાળી છે એટલે બગલમાં મૂકી રાખી શકાય તેમ નથી, તેથી માથે મૂક્યો છે. ઘોડે સવારે જવાબ આપ્યો કે ભાઈ મેં હાથી લગામ જાળી છે, બગલમાં મૂકી શકાય એવો નથી, એટલા માટે મેં માથે મૂક્યો છે. પણ ઘોડા પર મૂકતા શું થતું હતું બીરબલે? એટલે પણ ભાઈ તે તારા માથે મૂકી શકાય તો ઘોડા પર મૂક ને. તો ઘોડા પર મૂકતા શું થતું હતું બીરબલે પૂછ્યું.
ત્રિબલે નિરૂપિત તારમાં તારમાં તેમ કે જગ્યાએ તું ઘોડાનામાં તેમ કે ઘોડા પર પાછો પેલો પછી કે ઘોડા પર જોતા નથી ઘોડો કેટલો નબળો છે એટલે પછી ઘોડે જવાનું કે ઘોડા પર તમે જોતા નથી ઘોડો કેટલો નબળો છે મારો ભાર એ જેમ તેમ કરી જેમ તેમ ઉચકી શકે છે એટલે કે હું એના પર બેઠો છું જેમ તેમ કહી તો મારો ભાર ઉચકે છે અને પાછો એના પર મૂકો તો કેટલું વજન થાય તેમાં વળી ઘાસનો ભાર એના પર મૂકું તો બિચારો મળી ન જાય લગે જો મારા માથે કે એના માથે મૂકું મારો જ વજન માંડ માંડ ઉપાડે છે તો પાછો હું એના પર ઘાસનો ભાર મૂકીશ તો બિચારો મળી નહીં જાય ઘોડી સવારી કર્યો આવું ને વજન પોતાના માથે મૂકી દઉં અને પાછો ઘોડા પર બેઠો તો ઘાસના ભાર આવું અને એનું વજન ક્યાં જાય ઘોડા ઉપર જ જાય તો પોટલી આમ મૂકો કઈ મૂકો વજન તો ઘોડા પર જવાનું છે પણ એ મૂર્ખને ખબર ના પડી કે હું માથે મૂકું છું તો વજન મારા ઉપર આવે છે બરાબર એટલે કે ઘોડી સવારે કર્યું બીરબલે એના નામ ઠામ પૂછીને લખી દીધા અને પછી આગળ ચાલ્યો એના નામ સરનામું બધું લખી દીધું અને પછી ત્યાંથી આગળ ચાલ્યો આગળ જતો તો આગળ ચાલ્યો તો ત્યાં એની આગળ જતા જતા જોયું ભાઈ મને બેઠો કરો ભાઈ મને બેઠો કરો ભગવાન તમારું ભલું કરો કાદવમાં પડેલા એક માણસે બૂમ પાડીને કહ્યું કાદવમાં પડેલો એક માણસ હતો ને એ બૂમ પાડીને એક માણસે કહ્યું ભાઈ મને બેઠા મને બેઠો કરો ભગવાન તમારું ભલું કરશે આવું કાગળમાં પડેલા માણસે બૂમ પાડીને કહ્યું બીરબલે એની સામે જોયું બીરબલે એની સામે જોયું તો શું હતું બે હાથ પોળા કરીને કાદવમાં પડ્યો હતો શું કર્યું બે હાથ પોળા કરીને કાદવમાં પડ્યો હતો એને એની મેળે બેઠો થઈ શકે તેમ હતું એ એની જાતે ઉભો થઈ શકતો હતો તો પણ ન થયો તોય બેઠા થવાનો પ્રયત્ન કરતો નહોતો એ જાતે બેઠો થઈ શક્યો હતો તો પણ એ બેઠા થવાનો પ્રયત્ન કરતો નહોતો તમારી મેરે બેઠા જવાય તેમ નથી બીરબલે પૂછ્યું તમે તમારી જાતે ઉભા નહીં થઈ જતો બેઠા નહીં થઈ જતો એવું બીરબલે પૂછ્યું ના પેલાય જવાબ ના મારો હાથ જાળો કઈ બીરબલે એને ટીકો આપવા પોતાનો હાથ લંબાવ્યો પણ પેલા માણસે કહ્યું નહીં નહીં મારા હાથને અડકશો નહીં મારી ચોટલી પકડીને મને બેઠો કરો એટલે બીરબલે એમ હાથ નાખીને કીધું કે મારો હાથ પકડીને તમે બેઠા થઈ જાઓ બરાબર એટલે પેલો કાદવમાં પડેલો માણસ શું કહેશે નહીં નહીં મારા હાથને અડકતા અડકતા અડતા નહીં એટલે શું કહેશે મારા હાથને અડકશો નહીં મારી ચોટલી પકડીને મને બેઠો કરો કેમ તારા હાથમાં કઈ ઈજા થઈ છે બીરબલે એને પૂછ્યું તારા હાથમાં કઈ વાગ્યું છે ઈજા થઈ છે એટલે કે તને વાગ્યું છે બીરબલે પૂછ્યું ના ઈજા તો કશી થઈ નથી ના મને ઈજા તો થઈ મને ઈજા તો કઈ થઈ નથી ઈજા તો કઈ થઈ નથી પણ પહેલા મને ચોટલી પકડીને ઉભો કરો પછી હું કહું પેલા માણસે કહ્યું પેલા માણસે એવું કહ્યું પહેલા મને ચોટલી પકડીને ઉભો કરો પછી હું તમને આગળ વાત કરું આગળ વાત કરી એવું પેલા માણસે કહ્યું બીરબલે એની ચોટલી પકડીને ઉભો કર્યો બીરબલે શું કર્યું એની ચોટલી પકડીને એનો ઉભો કર્યો એ પછી પેલો માણસ પેલા માણસે બે હાથ પોળા રાખીને ઉભો રહ્યો પેલા માણસને ઉભો કર્યો પછી બે હાથ પોળા રાખીને ઉભો રહ્યો એ જોઈ બીરબલે પૂછ્યું પણ તમે હાથ આમ કેમ રાખ્યા છે એટલે બીરબલે પૂછ્યું તમે હાથ કેમ આમ પોળા રાખ્યા છે આવું બીરબલે પેલા માણસને પૂછ્યું એ જ વાત છે ને એટલે પેલા માણસે એવું કીધું એ જ વાત છે ને પેલા માણસે જવાબ દીધો મારે સુથાર પાસે કબાટનું કબાટ કરાવવું છે એટલે શું કહેવાય તમારે સુથાર પાસે જવું છે એનું કબાટ કરાવવું છે તેની પહોળાઈનું માપ લાવવા માટે એને મને કહ્યું એટલે શું કહ્યું કે જે કબાટ મારું જૂનું બનાવવાનું હતું એનું માપ લાવવાનું કહ્યું હતું અમારા ઘરનું જૂનું કબાટ માપી જોયું તો એ મારા બે હાથની પહોળાઈ જેટલું છે એટલે કે મારું જે ઘરનું જૂનું કબાટ હતું ને એનું માપ લાવવા કહ્યું હતું મેં આમ કંઈક બે હાથની પહોળાઈથી મેં હાથ માપ્યું અને આ પહોળાઈ બે હાથના માપની પહોળાઈ જેટલું છે એટલે એ માપ ભૂલી ન જવાય તે માટે બે હાથ પહોળા રાખીને સુથારને એટલે કે બે એ માપ ના ભૂલી જવાય એટલે બે હાથ પોળા રાખીને સુથારને બતાવવા જતો હતો એટલે કે બે હાથ પોળા રાખીને હું સુથારને બતાવવા જતો હતો માપ ભૂલી ના જવાય એટલા માટે હાથ પોળા રાખીને બતાવવા જતો હતો અને રસ્તામાં ચાલતા ચાલતા લપસી પડ્યો એટલે કે રસ્તામાં ચાલતા ચાલતા હું લપસી પડ્યો પણ હાથ નીચે કરું તો માપ ભૂલી જવાય હાથ નીચે કરું તો માપ ભૂલી જવાય એટલે હાથ એમને એમ રાખીને પડે ગયો એટલે કે હાથ નીચે મૂકું તો માપ ભૂલી જાય એટલે હાથ એમને એમ રાખીને હું પડે રહ્યો આ તમે આવીને ઉભો કર્યો તો માપ બરાબર જરવાય એટલે કે આ તમે આવે આ મને ઉભો કર્યો તો મારું માપ હતું એમને એમ જરવાઈ રહ્યું
બીરબલે એના પર નામ નામ લખી લીધા કેમ નામ નામ લખી લીધું નામ અને સરનામું લખી લીધું કે હાથ તમે આ પોરા કરે પછી એનો મૂકી દો તો ફરીથી પોરા કરો તો એટલું એટલું જ રહે કઈ હાથ મોટા થઈ જવાના નથી માપ બદલાઈ જવાનું નથી એટલે મૂરખનો સરદાર હતો એટલે શું કર્યું એમને એના પર નામ નામ લખી નામ નામ લખી લીધા અને પછી નામ નામ લખી લીધા આ બનાવ પછી એક બે દિવસ રહી બીરબલ પાછા પાસે ગપ્પા મારીને રાતે ઘરે પાછો ફરતો શું કર્યું એક બે દિવસ થઈ ગયા એટલે બીરબલ જોડે બીરબલ છે રાજા પાસા પાસે બીરબલ પાસ બીરબલ હતો શું કરતો હતો પાસા પાસે જઈ ગપ્પા મારી રાતે ઘર પાછો ફરતો હતો રસ્તામાં માણસ હતા એક માણસને કઈક શોધતો દીધો એટલે કે રસ્તામાં કઈ એ અકબર રાજા પાસેથી વાતચીત કરી ગપ્પા મારી ઘરે પાછો થતો હતો રાતે ત્યારે ફાનસ નીચે એટલે કે લાઈટ નીચે કોઈક માણસ કઈક શોધતો હતો એવું એને જોયું બરાબર અને હવે આગળનું જે રહ્યું જે શોધતો હતો એ આપણે આગળના વિડીયોમાં અભ્યાસ